અમારી સાથે મણિબેન જોડાયા છે ખેડવા પંચાયતના પૂર્વ સરપંચ અને તેમની સાથે વાતચીત કરીશું કે રાજસ્થાન ગુજરાત અને બનાસકાંઠા જેવા તાલુકાઓની અંદર જિલ્લાઓની અંદર છોકરીઓનું વેચાણ મોટા પ્રમાણે થતું હોય છે તે બાબતે આજે રોજ આ મીટિંગની અંદર શું ચર્ચા કરવામાં આવી હતી તે મણિબેન પાસેથી જાણીશું. આજ રોજ જે છોકરીઓને વેચાણ કરવા માટે જે દલાલો છે માતા પિતા છે તે લોકો માટે દંડ શું કરવામાં આવ્યા છે અને કઈ રીતના જે એ લોકોને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કે શું નિર્ણય લીધો છે તે જણાવશો. આ જયારે પ્રશ્ન છોકરીઓ વેચાવવાના આવે છે ત્યારે મને આ વાત કરતા પણ દુઃખ થાય છે કે આપણે આદિવાસીઓની અંદર આ સંસ્કાર છે જ નહીં, પૂર્વજો જોઈશું તોય નથી. આ ક્યાંથી આવ્યા એના વિશે બહુ ખરાબ વસ્તુ છે. દીકરીઓને વેચવી લાખ બે લાખમાં અને તે દલાલો દ્વારા કોઈ છોકરીને લઈ આવે, આના રોકવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને એવા માણસોને તો વેચનારા મા બાપ હોય કે કોઈ પણ હોય એ લોકો પ્રત્યે મને સખત ઘૃણા છે, સખત નફરત છે. તમે એવું તો શું કરે છે તમારી દીકરી કે તમે એક લાખ રૂપિયા માટે દીકરીને વેચી દો, દોઢ લાખ માટે, એક લાખ રૂપિયા માટે, એમાંથી તમારો કેટલો સમય, એ લાખ રૂપિયા ઘરમાં આવેલો તમારા ઘરમાં કેટલો સમય છે? લોભ લાલચ આપીને કે તારી દીકરી ત્યાં સુખી થશે, વારંવાર તને પૈસા મળશે, આવી પણ લાલચ આપે છે. એમ કરીને છોકરીઓને બીજી નાતમાં વેચી દેવામાં આવે છે. અને છોકરીને ઘણી વખત દુઃખ એ વાતનું છે કે છોકરીને ખબર નથી હોતી કે મને ક્યાં લઈ જાય છે. આવી રીતે છેતરપિંડી કરીને દીકરીઓને વેચવામાં આવે છે. આવી જે દીકરીઓ મારા સંપર્કમાં આવી મેં છોડાવી એ દીકરીઓનો એવો જ અભિપ્રાય હતો કે અમને તો ખબર જ નથી કે આ અમને ક્યાં લઈ ગયા. એટલે કેટલું ખરાબ કહેવાય ને. આદિવાસીઓ, મારા આદિવાસીઓ આવા તો નહોતા જ અને અત્યારે પણ નથી. અને આ જે થઈ રહ્યું છે ખોટું છે, એના માટે અમે સખત હવે તો કાયદો કર્યો છે. નથી માનતા અહીંયા લેવા આવતા હતા દીકરીઓને, જે દીકરી જોઈતી હોય એ માણસો અહીંયા ગાડી લઈને આવતા હતા બીજી નાતા. પણ હવે એ બંધ કર્યું એટલે શું કરે છે, વેચવાવાળા મા બાપને દલાલ દીકરીને સામેથી લઈ જાય છે, ફરવા જઈએ છીએ એવા બાના કાઢીને. હવે અમે અહીંયા એ ઠરાવ કર્યો છે આજે આ મોટી આટલી મોટી જ્યારે જન્મેદી આદિવાસી ભાઈઓને મળી જતા હતા કોરડિયા ગામે, ત્યારે એવું હવે દંડ જ નક્કી કરે કે પિતાને લાખ રૂપિયા દંડ કરવો અને જે દલાલ છે એને 5 લાખ દંડ કરવો, બરાબર. અને એ રીતે એને બધાને ખબર જ છે કે ઘણા બધા જાણતા હશે પણ કોઈ કહેતા નહીં, એટલે એને દંડ કરવો. અને એ માધ્યમથી પણ આપણે દીકરીઓ બહાર જતી રોકવી, એ રોકવાની છે દીકરીઓ. અમે હવે બહાર આપવા માંગતા નથી. તમારી વાત સાચી છે. અને એક પણ પ્રશ્ન થયો હતો કે આદિવાસી જે જમણ જે કરવામાં આવે છે તે પણ બંધ કરવામાં આવ્યું છે, તે બાબતમાં શું કહેવા માંગો છો? ક્યાંક એમાંય પણ ખર્ચા થાય છે, ડબલ થાય છે. વર પક્ષવાળા જમવા આવે, પછી કન્યા પક્ષવાળા જાય છે. હવે રિવાજ તો એમાં શું છે કે એક જમવા આવે તો એક પોટલી લઈને દીકરી માટે આવતા હોય છે અને પહેલાં પાઘડી લઈને જતા હોય છે, એટલું જ છે જમણવારમાં. અને ગીતો બીતો ગવાય છે, એ સુંદર અમારું કલ્ચર છે ને સંસ્કૃતિ છે. એ કદાચ જો જમણવાર ના થાય તો એ રહી જાય એનો અમને અફસોસ છે. પણ અત્યારની નવી દીકરીઓ, નવી પેઢી છોકરીઓ ગાય છે કે નહીં? પણ ગાય છે. મેં ઘણાય લગ્ન જોયા છે જમણવારમાં ગાતી હોય છે. એ ગીતોનું જે ગીતોમાં મજા છે ગાવામાં અને સંગીતમાં જે રસ છે, એ રસ અમારો કદાચ આ બંધ થાય તો ઓછો થઈ જાય. અને પછી આપણને જાન આવે ત્યારે જાનના ગીતો તો જમણના ગીતો જેવા નથી હોતા, એ જુદા હોય છે અને જમણના ગીતો પણ જુદા હોય છે. એટલે મને તો ખરેખર દુઃખ છે કે જમણના ગીતો વેવાઈઓને સ્વાગત કરવાના, એને એની વહુઓને કે એની એના પરિવારને ગાળો બોલવાની, વેવાઈને ગાળો બોલવાની, વેવાઈની અંદર ખોડ ખાપણ કાઢવાની, આ જે મજાક છે, ટિપ્પણી છે, એ ટિપ્પણીની જે મજા છે એ મજા મરી જશે જમણવાર બંધ થાય તો. તો માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ત્યાં સુધી આપનું ધ્યાન રાખો. નમસ્કાર.